જો આધુનિકીકરણ સમજાય આવું આવું જે કંઈ નવું રૂપાયણ થયું હોય એની સાથે તમે આ રીતે પરિચયમાં રહી શકો. એની તો સરસ્વતી ચંદ્ર જેવી કૃતિ હવે એને આજે 150 વર્ષે આપણે યાદ કરીએ છીએ તો એમાં કંઈક એવું હશે તો યાદ કરીએ છીએ. અને એવું પણ બને કે આજથી 5 વર્ષ પહેલાં લખાયેલી કૃતિ આપણે ભૂલી ગયા હોઈએ, આપણને યાદ પણ ન હોય, અથવા એના વિશે આપણે વિચારીએ પણ નહીં, આપણને એમ થાય કે આ ક્યાં વળી યાદ આવ્યું. ઘણીવાર કેટલુંક યાદ આવે એ આપણને નડે, અને કેટલુંક યાદ આવવું જોઈએ એ યાદ આવે જ નહીં. ખરેખર જે યાદ આવવું જોઈએ એ યાદ આવે જ નહીં. હું સાહિત્યની વાત કરું છું. એટલે આ ચિત્ત સાથે જોડાયેલી જે આ બધી બાબતો છે એને લક્ષમાં લઈએ તો આપણને ખ્યાલ આવે છે કે આ સરસ્વતી ચંદ્ર જે રીતે વિચારે છે, જે રીતે એનું વર્તન વિજ્ઞાન ગોવર્ધનરામ ત્રિપાઠીએ રચ્યું છે, એવું વર્તન વિજ્ઞાન આપણું હોય કે નહીં, આપણામાં એ ભાવ આવી શકે કે કેમ? તમે બધા ફિલ્મો જુઓ છો, નાટકો જુઓ છો, નાટકો કરો છો ખરા? નહીં સારું, ફિલ્મો તો જુઓ છો. તો ફિલ્મો જોતી વખતે તમે મોટે ભાગે એવું વિચારતા હશો સારા પાત્રો વિશે, જે સારું કંઈક કરતા હોય એની વિશે, કે તમે એની જગ્યાએ હો તો તમે શું કરો, અથવા તો તમે પણ આવું કરે, અથવા તો ના ના આવું ન કરાય, આ હું હોઉં તો હું ન કરું, આવું એની સાથે તમારું એક અનુસંધાન જોડાઈ જાય છે, અનુસંધાન રચાઈ જાય છે. એવી કોઈ પણ કૃતિ કે જે વર્ષો પહેલાંની હોય અને છતાં તમને એમ જ લાગે કે ના ના આ તો તમારી જ વાત છે, બિલકુલ તમે જેવું વિચારો છો એવું જ આ પાત્રો કરી રહ્યા છે, દ્રૌપદીએ યુદ્ધ સભામાં જે કરવું જોઈતું હતું એ જ કર્યું, તમે એની જગ્યાએ હોય તો તમે પણ આ જ કરો, તમને એમ થાય કે ના આ ભરતે શૂર્પણખાના નાકકાન કાપી દીધા, આ બરાબર નથી કર્યું, તમે એની જગ્યાએ હો અને તમને જો એ જ વિચાર આવતો હોય તો આજથી સૈકાઓ પહેલાંનો ભરત, સૈકાઓ પહેલાંના શૂર્પણખા કે દ્રૌપદી એ બધા જ પાત્રો હજી આજે પણ આપણા જમીરમાં જીવી રહ્યા છે. એનો અર્થ એ થયો કે દે આર ઇન્ટરનલ, એનો અર્થ એ થયો કે એ શાશ્વત પાત્રો છે. હજી આવનારી પેઢીઓ પણ ભલે રામાયણ નહીં વાંચે, ભલે મહાભારત નહીં વાંચે, પણ એમાંના દ્રૌપદી, એમાંના આ બધા પાત્રો એ એનામાં જીવતા રહેવાના. તો આધુનિકતા એ એક એવો મૂલ્યબોધ છે, એક એવી જણસ છે કે જેની સાથે તમારું એક નેચરલ ટ્યુનિંગ થયા કરે છે, સ્વાભાવિક જ તમારો એની સાથેનો અનુબંધ રચાયા કરે છે. હવે આ આખી વાતને આપણે જરા બાંધી લઈએ. આધુનિકતાની વાત થાય ત્યારે તમારી સાથે આધુનિક કૃતિઓની વાત પણ થતી હશે, કરવી જોઈએ. તમે બે ચાર નામ તો સાંભળ્યા જ હશે, આલ્બેર કામનું નામ સાંભળ્યું હશે, સાંભળ્યું છે આલ્બેર કામ, જ્યાં પોલ સાર્ટ્ર, તમે યુજીન આયોનેસ્કોનું નામ સાંભળ્યું હશે, તમે આ બધા સાહિત્યકારોએ જે પ્રકારનું સર્જન કર્યું છે એ આધુનિકતાની પરિપાટી ઉપર કર્યું છે એવું સ્ટેટમેન્ટ પણ સાંભળ્યું હશે, વાંચ્યું હશે. યુજીન આયોનેસ્કો નામનો નાટ્યકાર ચેર્સ નામની એક નાટ્યકૃતિ આપે છે, ધ ચેર્સ, ખુરશીઓ. આને આપણે અહીંયા યાદ કરી અને આ આધુનિકતા વાળી વાતને સમેટી લઈએ. એક વૃદ્ધ અને એક વૃદ્ધા, વૃદ્ધ છે 94 વર્ષની, વૃદ્ધા છે 92 વર્ષની, જીવનના અંતકાળે આવીને ઉભેલા એવા આ બંને, આ બંનેની વાત આ નાટકમાં છે. હું તમને બહુ જ ટૂંકમાં આખી વાત કરું, એનો ભાવ પ્રગટ થાય એ પ્રકારનો. આ બંનેને એવું થાય છે કે હવે તો આપણે મરી જવાના,